नमस्कार विद्यार्थी मित्रों, धोरण चार विषय पर्यावरण पाठ बार बदलातो समय भाग बे आपणे मकानोनी जुदी जुदी माहिती विषे वात करता हता। तो आपणे आमां वात करीए के नीलाभाईनुं घरमां एमना लग्न पहेला कया कया फेरफार थया एनी वात करी हती। हवे आपणे पाना नंबर 95 पर वधु बदलाव। हवे शुं कहेवा मांगे छे कि नीलाभाईना घरमां हवे पाछो केवो बदलाव थयो एनी आपणे जाणकारी मेळवीए। મારા 7 દીકરા અને 1 દીકરાનો જન્મ તે ઘરમાં થયો હતો। સમય વિતાતો ગયો, બાળકો થોડું ઘણું ભણ્યા। 20 વર્ષ પહેલા અમારી દીકરી જમીનાના લગ્ન થયા, તે સસરે રાફુ ગામે ગઈ। જ્યારે દીકરા લાખાણા લગ્ન થયા, અમને લાગ્યું કે નવી વહુ માટે અમારે ઘર તૈયાર કરી દેવું જોઈએ। ત્યારે દરેક પાકી ઈટો વાપરતા હતા, અમે પણ દીવાલ બનાવવા તેનો જ ઉપયોગ કર્યો। છત માટે વાસા નળિયાના બદલે મજબૂતી લાવવા માટે લોખંડ કપચી અને સિમેન્ટનો ઉપયોગ કર્યો। શૌચાલયમાં કચરાના નિકાલ માટે પાઇપ મૂકી રસોડું મોટું બનાવ્યું। લાખાની પત્ની માટીનો ચૂલો ખૂબ જ ઓછા પ્રમાણમાં વાપરે છે, કારણ કે તે ગેસ સ્ટવ પર રસોઈ બનાવે છે। બરાબર, એટલે કે આજે નીલાભાઈ છે એમણે શું કર્યું, એમના પુત્રીઓનું લગ્નની ના પછી એમના પુત્રનું પણ લગ્ન કરવાનું હતું, પણ સમય બદલાતા બદલાતા શું થવા લાગ્યું કે રહેણીકરણીમાં ફરક આવ્યો। તો એની સાથે નીલાભાઈએ શું કરે છે કે નીલાભાઈ એ પાકી ઈંટોનો ઉપયોગ કરી ઘર બનાવે છે, છતનો પણ ઉપયોગ શું કરે છે, એ મજબૂતી લાવવા માટે લોખંડ કપચી અને સિમેન્ટનો ઉપયોગ કરી અને એ પોતાનું ઘર બનાવે છે, અને શૌચાલયમાં પણ કચરાના નિકાલ માટે પાઇપો મૂકે છે, અને રસોડું પણ કેવું બનાવે છે, મોટું બનાવે છે। સમય જવાની સાથે એ જે લાખાની પત્ની છે એ ચૂલાનો ઉપયોગ ખૂબ ઓછો કરતી હતી, તેને કારણ કે આવડતું ન હતું, એટલા માટે શેનો ઉપયોગ કરતી, વધુ ગેસ કે સ્ટોવનો ઉપયોગ કરતી। તો એની માટે શું લાવે છે, ગેસ અને સ્ટોવ પણ લાવે છે। તો આ રીતે આજે નીલાભાઈ છે એ પોતાના ઘરમાં વધુ ને વધુ સમય જતા શું કરાવે છે, બદલાવ કરાવે છે। એના પછી વાત કરીએ કે નવી વસ્તુઓ જોઈએ। હવે એમને ઘરનો તો બદલાવ કરી નાખ્યો, પણ ઘરમાં જોવા જઈએ તો કે નવી વસ્તુઓ પણ જોઈએ। તો હવે જોઈએ કે શું જોઈએ છે તેમને। મારા દીકરાનો દીકરો હમણાં જુદો રહેવા લાગ્યો છે, તેણે હવે નવું ઘર બનાવ્યું છે, તેને નાની મોટી ખરીદી કરવા શહેર જવાનું થાય છે। ત્યાં તો મોટી મોટી ઇમારતો હોય છે, ત્યાં જુદી જુદી સુવિધાઓ ઘણી જોવા મળે છે। તે નવી પેઢીઓનો દીકરો છે, તેણે હવે શૌચાલય રસોડું વગેરે સુવિધાવાળું ઘર બનાવ્યું છે, જે બનાવવું અમારા માટે અઘરું હતું। બરાબર, આપણા જે મમ્મી પપ્પા છે એમના મમ્મી પપ્પાની આપણે વાત કરીએ તો એ આપણને કહેશે કે પહેલાંના સમયમાં આપણે અત્યારે હાલમાં જે સુખ સુવિધાઓ છે એ સમયમાં મળતી નહોતી। નાના ઓરડામાં ઘણો મોટો પરિવાર રહેતો હતો, પણ હવે સમય જતા જતા શું થવા લાગ્યું છે, એમાં ફેરફાર આવવા લાગ્યો છે। તો હવે એમના દીકરાનો જે દીકરો છે એ શું કરે છે, એમને વધારે સુવિધાવાળું એમને શું કર્યું છે, ઘર બનાવ્યું છે એની વાત કરે છે। થોડા વર્ષો પહેલા લાખાએ શૌચાલય અને બાથરૂમ ફરીથી બનાવડાવ્યું, તેણે બાથરૂમમાં રંગીન ટાઇલ્સનો ઉપયોગ કર્યો। વિચારો, લાવવા માટેની જગ્યામાં આટલો બધો ખર્ચો, હું હવે 80 વર્ષનો થયો, આ બધા વર્ષોમાં મેં ઘણા બધા ફેરફાર જોયા છે, મારા પોતાના ઘરમાં પણ મને ખબર નથી કે મારા પૌત્ર પૌત્રીઓ ક્યાં રહેવાનું પસંદ કરશે અને તેમના ઘર કેવા હશે, અત્યારે અટલાડનો ટંટો ગામમાં મકાનો કેવા હશે, મને એમ થાય છે કે મારા બીજા મિત્રો ક્યાં હશે। બરાબર, તો આ રીતે સમય જતા જતા નીલાભાઈ કેટલા વર્ષના થઈ ગયા, 80 વર્ષના થઈ ગયા। એટલે એમને જોયું કે એમના જ્યારે લગ્ન થયા ન હતા એ વખતથી લઈ અને એ 80 વર્ષના થયા ત્યાં સુધીમાં એમને ઘણા બધા ફેરફાર જોયા છે। તો એમને હવે એવો પ્રશ્ન થાય છે કે આ તો અમારી વાત કરી, પણ અમારા છોકરાના જે છોકરાઓ છે એ હવે કેવા ઘરમાં રહેવાનું પસંદ કરે છે એ હું હવે વિચારી પણ શકતો નથી। તો આમ બધી સુખ સુવિધાઓ વાળો શું કરે છે, એ ઘર બનાવે છે। આમ જોવા જઈએ તો કે તમારું ઘર બનાવવા માટે કઈ કઈ સામગ્રીનો ઉપયોગ લેવામાં આવ્યો હશે। બરાબર, હવે આપણે જોવા જઈએ તો ખૂબ ઓછા મકાનો એવા છે જે આવી રીતે આપણે માટીકામથી બનાવેલા હોય। તો આ રીતે આપણું ઘર જોવા જઈએ તો આપણું ઘર જુદી જુદી, એટલે કે ઈંટો છે, સિમેન્ટ છે, કપચી છે, રેતી, લોખંડ, ટાઇલ્સ, કાચ, લાકડું વગેરે સામગ્રીનો ઉપયોગ કરીને આપણું ઘર તૈયાર થાય છે। પણ આના સિવાય બીજી કોઈ સામગ્રી હોય તો તમે તમારી નોટબુકમાં નોંધજો,
હવે આપણને અમુક પ્રશ્ન આપ્યો છે પાના નંબર 57 ઉપર કે તમારા મિત્રનું ઘર કઈ કઈ સામગ્રીથી બનેલું છે તે શોધી કાઢો બરાબર આ પ્રશ્ન તમારે તમારી જાતે લખવાનો છે નીલાભાઈના પૌત્ર અને પૌત્રીઓ કેવા ઘરમાં રહેશે તમે શું વિચારો છો આ પણ પ્રશ્ન તમારે જાતે લખવાનો છે એના પછી છે તમે મોટા થઈને ક્યાં રહેવાનું પસંદ કરશો તમે કેવા પ્રકારનું ઘર પસંદ કરશો આ તમને પૂછેલો પ્રશ્ન છે તમારે જાતે લખવાનો છે પછી કે તમારા દાદા દાદીઓના ઘર સાના બનાવવામાં આવ્યા તેના વિશે તમે લખ્યું શું તેમાંથી કેટલીક વસ્તુઓ તમારું ઘર બનાવવા ઉપયોગમાં લેવાય છે તેના નામ આપો બરાબર આપણે દાદા દાદીએ જે મકાન બનાવ્યું હતું એના સિવાય આપણે જોવા જઈએ તો કે ઘરમાં ઈંટો સિમેન્ટ રેતી લોખંડ છાપરા નડિયા લાકડા વગેરેના બનેલા હતા હવે મારા ઘરમાં પણ એ જ સામગ્રીનો ઉપયોગ થયો છે બરાબર આજના સમયમાં ઘરમાં ઘણો બધો ફેરફાર થાય છે પણ અમારા ઘરમાં જે છત છે એ ધાબાવાળી અને અમારું મકાન એ આધુનિક સુખ સુવિધાવાળું છે એટલે આપણે જે મકાન છે એ આપણને દરેક સુવિધાઓ આપણા ઘરમાં મળે છે લોકોને તેઓ જે કામ કરે છે તે અનુસાર નામ આપવામાં આવે છે ઉદાહરણ તરીકે જે માણસ લાકડાનું કામ કરે છે તેને સુથાર કહેવાય બરાબર જે લાકડા એટલે ફર્નિચર બનાવતું હોય એ વ્યક્તિને આપણે શું કહીએ છીએ સુથાર કહીએ છીએ તમારા ગામમાં જે લોકો લાકડાનું કામ કરે છે તેને શું કહો છો બરાબર આમ તો આપણે જોવા જઈએ તો સુથાર કહે છે પણ હોય તો શું કહે કદાચ મિસ્ત્રી પણ કહે છે તમે બીજા કોઈ નામથી બોલાવતા હોય તો એ તમારે શું કરવાનું છે તમારી નોટમાં લખવાનું રહેશે એના પછી પાના નંબર 98 ઉપર આપણને આપ્યું છે હવે ચિત્ર જુઓ અને કોષ્ટક પૂર્ણ કરો તો અહીંયા આપણને પાના નંબર 98 ઉપર આપણને એક સરસ મજાનું ચિત્ર આપેલું છે એ તમારે પાઠ્યપુસ્તકમાં જોવાનું છે અહીંયા આપણે ચિત્ર આપ્યું છે અને જોઈ અને શું કહે છે અલગ અલગ લોકો દ્વારા અહીં કેવા પ્રકારના કામ થાય છે બરાબર છે એટલે અહીંયા ધારો કે સુથાર હોય તો કે સુથાર કંઈ આપણને ઘરની દિવાલો ચણીને આપતા નથી બરાબર એ કામ બીજા કોઈ વ્યક્તિ એટલે કે કડીઓ કરે છે બરાબર ઇલેક્ટ્રોનિકનું કામ હોય તો કંઈ સુથાર કરીને આપતા નથી એ ઇલેક્ટ્રિશિયન કરે છે બરાબર તો આ રીતે જુદા જુદા કામ સાધન અને તેને શું કહેવાય એ તમારે તમારી જાતે તમારી નોટબુકમાં લખવાનું છે ધારો કે આમ જોવા જઈએ તો કે માટીમાંથી વિવિધ વસ્તુઓ બનાવે છે તેનું સાધન કયું છે જે તો ચાકડો તે કામ કોણ કરે તો કે કુંભાર કરે પાઇપિંગનું ફિટિંગ કરવાનું નળ ફિટિંગ કરવાનું કામ કોણ કરે બરાબર આમ તો પ્લમ્બર કામ કરે પણ એના સાધન કયા કયા તો પક્કડ છે પાના છે ડ્રીલ મશીન છે બરાબર તો આ રીતે શું કરવાનું છે તમારે એનું કામ સાધન અને તે માણસને શું કહેવાય એ તમારે તમારી નોટબુકમાં લખવાનું છે એના પછી છે કે જ્યાં કામ ચાલતું હોય તેવા સ્થળની મુલાકાત લઈ અને નીચેના પ્રશ્નના જવાબ લખો સાનું બાંધકામ થાય છે કેટલા માણસો કામ કરી રહ્યા છે આવા પ્રશ્ન આપણને પાના નંબર 98 ઉપર આપણને આપેલા છે એ પ્રશ્ન 98 અને 99 ઉપર આ પ્રશ્ન તમારે જાતે વાંચવાના છે અને પ્રશ્નોને લખવાના છે એટલે કે એમાં કઈ કઈ વસ્તુનો ઉપયોગ થાય છે કેટલી યુટનો વપરાશ થયો હશે બરાબર એવા પ્રશ્નો પૂછેલા છે તો એનું અનુમાન કરી અને તમારે જાતે પ્રશ્ન લખવાના છે તો આમ હવે આગળ છે પાના નંબર 100 ઉપર કે 80 વર્ષ સુધીમાં નીલાભાઈના ઘરમાં જુદા જુદા સમયે જુદી જુદી સામગ્રીઓ લેવાઈ હતી તેની સાચા ક્રમમાં યાદી બનાવો બરાબર એટલે કે એમને જે મકાન બનાવ્યું એ સમયે એમને કયા કયા એટલે એમને ચાર પ્રકારના મકાનો બનાવ્યા હતા તો કયા કયા સાધનો ઉપયોગ કર્યો હતો તો પહેલા જે એમને મકાન બનાવ્યું હતું તેમાં માટી હતું ભૂસું હતું ગાયનું છાણ હતું આપણે લાકડાની એટલે કે આપણે જળની ડાળીઓ હતી બરાબર ક્ષણના કોથળા એ તમારે લખવાનું પછી બીજું મકાન બનાવ્યું તો શું ફરક પડ્યો તો કે કાચી ઈંટનો ઉપયોગ કર્યો હતો એમને સિમેન્ટ રેતી અને લોખંડનો અને ચૂનાનો ઉપયોગ કર્યો હતો પછી ત્રીજું અને ચોથું મકાનમાં શું ફેરફાર આવ્યો એ તમારે તમારી જાતે લખવાનું છે એના પછી છે કે તમારે તમારા બધા ઘરો મકાનો અને પાડોશમાં ફળિયું બને તે રીતે ગોઠવો એટલે તમારે શું કરવાનું છે આ રીતે જુદા જુદા મકાનો તમારે દોરવાના છે એટલે કે જુદા જુદા એટલે કે ઝૂંપડીનું ચિત્ર છે નડિયાવાળું ઘર છે બિલ્ડિંગ છે બરાબર બંગલો છે કોઈ મહેલ છે તો આ રીતે જુદા જુદા ચિત્ર તમારે શું કરવાના છે તમે દોરી ન શકતા હોય તો આપણે જે સમાચાર પત્ર છે એમાં આવી રીતે જુદા જુદા શું આવે છે ચિત્ર આવે છે એ તમારી નોટબુકમાં તમારે ચોંટાડવાના છે આમ આપણે વાત કરીએ તો કે પાક્કું મકાન કોને કહેવાય તો કે પાક્કું મકાન એટલે દિવાલો પથ્થર ઈંટો રેતી સિમેન્ટની બનેલી હોય છત પતરા સિમેન્ટ ધાબુ અને ભોય તળિયું સિમેન્ટ પથ્થર કે લાદી હોય તેવા મકાનને શું કહેવાય છે પાક્કું મકાન પણ એવી જ રીતે કાચું મકાન કોને કહેવાય તો કે જે મકાનની દિવાલો માટીની બનેલી હોય
છત, વાંસ, ઘાસ, કાપડ, પતરા કે પ્લાસ્ટિકની બનેલી હોય તથા ભોય તળિયું લીંપણ કે માટીનું બનેલું હોય તેવા મકાનને કાચું મકાન કહે છે. તો આ રીતે આપણે શું કર્યું, આપણે મકાન વિશેની જુદી જુદી માહિતી મેળવી. તો આપણે ઘણા બધા કારીગરો આ માટે કામ કરે છે. તો આમ જોવા જઈએ તો જુદા જુદા વ્યવસાયકારોના નામ તો આપણે કહીએ કુંભાર છે, લુહાર, સુથાર, કડિયો, તો આ સિવાયના પણ વ્યવસાયકારોના નામ તમારે તમારી નોટબુકમાં લખવાના છે. તો આ સાથે આપણે આ પાઠ બદલાતો સમય અને ભાગ બે અહીંયા પૂર્ણ કરીએ છીએ.